नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करीशुं आजना महत्वना मुख्य समाचारों थी। केशोदना कारखानेदार पर बे शख्सोए खूनी हुमलो कर्यो, पोलिस तपासनो धमधमाट शुरू। केशोद में कॉलेज रोड पर आवेला कामनाथ सिंगदाणा ऑइल मिलना कारखानेदार मालिक पर बे शख्सोए छरी वडे खूनी हुमलो कर्यो छे। हुमलाखोरो ट्रक लईने कारखाना में माल उतारवा आव्या हता। कारखाना मालिक ने तेना पर कारखाना सिंगदाणा कट्टा उतारती वखते सिंगदाणा कट्टा पलड़ेला हो भाड़ामांथी पैसा कापवानी वात करता ट्रक ड्राइवर सहित बे साथे बोलाचाली थयेल, जे उग्र बनता छरी झीकी इजा पहोंचाड़ी हती। इजाग्रस्त कारखाना मालिक भरतभाई ने वधु सारवार माटे जूनागढ़ त्यारबाद राजकोट खसेड़वामां आव्या हता। भरतभाई ना पिता रामजीभाई गोंडलियाए केशोद पोलिस स्टेशन में फरियाद नोंधावी छे। केशोद पोलीसे शब्बीर हुसैन दल रिजवान रजाकभाई अमरेलिया विरुद्ध 307 मुजब गुनो नोंधी तपास हाथ धरी छे। केशोद पोलीस द्वारा गुनो नोंधी तपास हाथ धरवामां आवेल अने बंने आरोपीओने मोटरसाइकल लईने नासी गयेल, जेओनी अटक करवामां आवेल छे। हालमां कोरोना महामारी वच्चे सरकार तरफथी जाहेर करवामां आवेल गाइडलाइन मुजब कोविड टेस्ट करवामां आवेल छे। रिपोर्ट आव्या बाद वधु तपास हाथ धरवामां आवशे। रिपोर्टर शोभना बालस, बीएन न्यूज गुजरात। હું જેબી ગઢવી, ડીવાયએસપી કેશોદ ડિવિઝન। ગઈકાલે ગંગનાથ પરામાં કામનાથ ઓઇલ મિલ છે, જેના માલિક છે એ રામજીભાઈ ગોંડલિયા છે, એના 3 દીકરા સાથે આ ઓઇલ મિલ ચલાવે છે। તેમાં એ લોકોએ નકલંગ પેટીમાંથી રાજકોટમાંથી સિંગદાણાનો માલ મગાવેલો અને જેમાં એ બપોરે 2 વાગ્યાની આસપાસ જ્યારે એ મતલબ માલ આવ્યો તો એમાં સિંગદાણાની 8 જે કટ્ટા હતા એ પલ્લેલા જણાયેલ, એટલે એમણે ડ્રાઈવર કંડક્ટરને ભાડું કાપી લેવા આ બાબતમાં કાપવું પડશે એવું જણાવેલું। પછી એમના જે ટ્રકના દલાલ છે હનીફાઈ કરી એ આવ્યો અને એને ફોટા પાડી પલ્લેલા માલના અને જે ટ્રાન્સપોર્ટ ત્યાંથી મોકલા હતા એ ટ્રાન્સપોર્ટવાળાને મોકલેલા હતા। એ દરમિયાનમાં બોલાચાલી થતા જે સાબિર દલ જે અહીંયા મંથલી અહીંયા કેશોદ મોવાણાનો છે અને બીજો જે છે રિઝવાન એ અમરેલિયા એ વંથરીનો છે, એ બંને પૈકી આ સાબિર દલે છરી છે એ પેટમાં અને છાતીમાં આમના દીકરા રામજીભાઈના દીકરા ભરતભાઈ ઉંમર વર્ષ 35 એના પેટમાં છાતીમાં માર દીધી અને એ ગંભીર રીતે ઘાયલ થયા અને આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં IPC 307 323 504 506 2 BPA 135 મુજબનો ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ છે એ ઇન્ચાર્જ PI શ્રી NB ચૌહાણ સાહેબ કરી રહ્યા છે। આ કામે અત્યારે તાત્કાલિક એમણે જઈને બંને આરોપીઓ છે એને હસ્તગત કરી લીધા છે અને COVID-19 ટેસ્ટ કરાવવા માટેની કાર્યવાહી ચાલુ છે। આમાં જે ભોગ બનનાર છે એને સૌ પ્રથમ કેશોદ સાંગાણી સાહેબની હોસ્પિટલે, ત્યાંથી પછી અહીંયા કેશોદ સિવિલ હોસ્પિટલમાં, ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી હાલ એ રાજકોટ ખાતે એને રિફર કર્યા હોય છે એવું જણાય છે અને હાલ તપાસ ચાલુ છે।